હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર ટુ અને ફોરની એક્ઝામ હવે શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ થવાની છે તો જે તે વિદ્યાર્થી મિત્રો સેમ ટુ અને ફોરમાં સારો સ્કોર કરવા માગતા હોય સારા એસપીઆઈ મેળવવા માગતા હોય અને જે તે વિદ્યાર્થી મિત્રોને સેમ એકથી ચારમાં એટી કેટી છે તો જે વિદ્યાર્થીઓ એમાં એટી સોલ્વ કરવા માગતા હોય તો આવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આપણે પ્રવેશા એન્જિનિયરિંગ ક્લાસીસના એપ્લિકેશનના પ્લેટફોર્મ દ્વારા દરેકે દરેક સબ્જેક્ટ જેમ કે આઈટીમાં એડવાન્સ પાયથોન પ્રોગ્રામિંગ ત્યાર પછી સેમિસ્ટર ટુ કોમ્પ્યુટર બ્રાન્ચનો બેઝિક ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ એવી રીતે મિત્રો મેથ્સ કેમેસ્ટ્રી ડ્રોઈંગ એન્જિનિયરિંગ મિકેનિક્સ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ બેઝિક ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આવા તમામે તમામ સબ્જેક્ટ્સનું મટિરિયલ વિથ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જીટીયુના પેપર અને એમાંથી કેટલાક પેપરના સોલ્યુશન પણ આપણે આપણી એપ્લિકેશનમાં જે તે કોર્સમાં જે તે સબ્જેક્ટ વાઇઝ અપલોડ કરેલા છે તો જે વિદ્યાર્થી મિત્રો શોર્ટ ટાઈમમાં વર્ક કરી અને સારા એવા માર્ક્સ મેળવવા માગતા હોય તો આ તમામે તમામ વિદ્યાર્થી મિત્રો માટે સેમિસ્ટર વન ટુ થ્રી ફોર અને ફાઇવ સુધીના તમામે તમામ ક્વેશ્ચન વિથ આન્સર અને ચેપ્ટર વાઈઝ મટીરિયલ કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું છે આ તમામે તમામ માહિતી આપણે આપણા સબ્જેક્ટ્સમાં કોર્સમાં અપલોડ કરેલી છે તો જે તે વિદ્યાર્થી મિત્રો શાળા માર્ક્સ મેળવવા માગતા હોય એ તમામે તમામ વિદ્યાર્થી મિત્રો આપણા કોર્સમાં જઈ જેમ કે સેમિસ્ટર ફોર કોમ્પ્યુટર નેટવર્કિંગ તો એની અંદર મિત્રો તમને જે તે સબ્જેક્ટના ચેપ્ટરવાઇઝ મટિરિયલ જીટીયુના પેપર પણ જોવા મળશે એમાંથી જો આપણે કોઈ એક ચેપ્ટર ઓપન કરીએ તો આ રીતે બિલકુલ ઇઝી પેટર્નમાં મિત્રો તમને ફર્સ્ટ ચેપ્ટર તો પંદર માર્ક્સનું છે એમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે પોઈન્ટ વાઈઝ એક્ઝામમાં કેવી રીતે લખવા આ તમામે તમામ ડિટેલ મિત્રો આપણા દરેક સબ્જેક્ટ્સના કોર્સમાં તમને જોવા મળશે તો જે તે વિદ્યાર્થી મિત્રો એટી કેટી સોલ્વ કરવા માગતા હોય કે સારા એવા માર્ક્સ સ્કોર કરવા માગતા હોય તો આ તમામે તમામ વિદ્યાર્થી મિત્રો માટે આપણે દરેક સબ્જેક્ટનું જે મટીરીયલ મોસ્ટ આઈ જે આપ અહીંયા જોઈ શકો છો તો જે એ આપ પરચેસ કરી અને એક્ઝામમાં સારા એવા માર્ક્સ મેળવી શકો છો દરેકે દરેક ચેપ્ટરમાં મિત્રો કેટલાક ચેપ્ટર ફ્રી ઓફ રાખવામાં આવે છે કે જેથી એનું કન્ટેન્ટ જોતા તમને ખ્યાલ આવશે અને તમે એ કન્ટેન્ટ જોઈ અને એના આધારે બીજા જે તે ચેપ્ટર છે એનું મટીરીયલ તમને ખ્યાલ આવશે અને એ પરચેસ કરી તમે એક્ઝામમાં સારા એવા માર્ક્સ મેળવી શકો છો જીટી જીટીયુ એક્ઝામના જે જૂના પેપર છે એ પણ મિત્રો તમને આ કોર્સમાં જોવા મળશે એમાંથી કેટલાક પેપરનું સોલ્યુશન પણ આપણે શોર્ટ ટાઈમમાં એમાં અપલોડ કરવાના છીએ કેટલાક સબ્જેક્ટનું ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ તો આ વિડીયોને તમે તમારા મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરો કે જેથી એ પણ વિદ્યાર્થી મિત્રો આ શોર્ટ ટાઈમની અંદર તમામે તમામ સબ્જેક્ટ્સની તૈયારી કરી અને સારા એવા માર્ક્સ મેળવી શકે